अबाउट इम्यूनोथेरापी। तो आपणे लास्ट लेक्चरमां કેન્સરનું મેનેજમેન્ટ જોયું, મેનેજમેન્ટમાં સર્જિકલ મેનેજમેન્ટ જોયું, રેડિયેશન થેરાપી જોઈ, કિમોથેરાપી જોઈ અને આજે આપણે ઇમ્યુનોથેરાપી વિશે જોઈશું। તો ઇમ્યુનોથેરાપી એ સ્પેશિયલ કેન્સરની ટ્રીટમેન્ટમાં આપવામાં આવે છે। તો કે કેન્સરની ટ્રીટમેન્ટમાં ઇમ્યુનોથેરાપી બી આપવામાં આવે છે। શું કામ? તો કે આપણું ઇમ્યુનિટી જે છે એ વધારી શકીએ અને કેન્સર સેલ આગળ ફાઇટ કરી શકીએ એના માટે ઇમ્યુનોથેરાપી આપવામાં આવે છે। તો આ થેરાપીમાં ઇમ્યુન સિસ્ટમે કેન્સર સેલ જોડે ફાઇટ કરી અને કેન્સર સેલને વીક બનાવે છે। તો કે ઇમ્યુનોથેરાપી આપીશું, બહારથી આપણે ઇમ્યુનિટી આપીશું બોડીમાં, તો જે ઇમ્યુનિટી આપી છે તો આપણી બોડીમાં જે ઇમ્યુનિટી છે એ શું કરશે? તો કે કેન્સર સેલ છે એની જોડે શું કરશે? ફાઇટ કરશે અને કેન્સર સેલને કેવા બનાવશે? વીક બનાવશે। તે ઇમ્યુનોથેરાપી આપવાથી બોડીમાં ઇમ્યુનિટી વધે છે અને બહારના એન્ટીજન સાથે ફાઇટ કરી શકે છે। આપણી જે એન્ટીબોડી છે એ બહારના એન્ટીજન સાથે શું કરશે? ફાઇટ કરશે અને એના લીધે શું થશે? કેન્સર સેલ છે એ વીક થઈ જશે અને લાસ્ટમાં એનું ડેથ થશે। જેમ ઇમ્યુનોથેરાપીમાં ઇમ્યુનિટી વધારવા માટે વેક્સિન આપવામાં આવે છે। તો કે ઇમ્યુનિટી આપણે વધારવી હોય તો શું આપણે આપશું? વેક્સિન આપશું। એક્ઝામ્પલ છે કેન્સર વેક્સિન, HPV એટલે કે હ્યુમન પેપ્યુલોમા વાયરસ વેક્સિન આપવામાં આવે છે। તો આ હતી ઇમ્યુનિટી થેરાપી। તો કે ઇમ્યુનિટી થેરાપી આપણા બોડીમાં ઇમ્યુનિટી વધારવા માટે આપવામાં આવે છે અને એના લીધે શું થાય છે? ઇમ્યુનિટી વધશે, એના લીધે આપણું એન્ટીબોડી છે એ આપણું એન્ટીજન સાથે, બહારના આવેલા એન્ટીજન સાથે ફાઇટ કરશે અને એને વીક બનાવશે। તો એના લીધે શું થશે? કેન્સર સેલ છે એ નબળા પડશે અને કેન્સર છે ધીરે ધીરે ક્યોર થઈ શકશે। નેક્સ્ટ આપણે જોઈશું હોર્મોનલ થેરાપી। તો કે હોર્મોનલ થેરાપી એ એક કેન્સરને મટાડી શકે છે। આ થેરાપીમાં હોર્મોનનો ગ્રોથ કરવામાં આવે છે અને આ થેરાપી આપવાથી કેન્સર સેલનો ગ્રોથ અટકી શકે છે। જો હોર્મોન છે એ ઓછા પ્રમાણમાં જો સિક્રિટ થતા હોય તો એ છે કેન્સરનો સેલ, કેન્સર સેલ ગ્રોથ છે કેવો થશે? વધશે। શું કામ? તો કે આપણા હોર્મોનલ છે એ કેવા છે? ઓછા સિક્રિટ થાય છે। એટલે જો આપણે હોર્મોનલ થેરાપી એને આપશું, એટલે કે આપણે હોર્મોન સિક્રિટ કરવા માટેની મેડિસિન આપશું, તો શું થશે? હોર્મોન સિક્રિટ થશે અને હોર્મોન વધારે પ્રમાણમાં સિક્રિટ થશે એમ શું થશે? તો કે કેન્સર સેલનો ગ્રોથ છે એ કેવો થતો જશે? ધીરે ધીરે અટકતો જશે। અને જે વધારે પ્રમાણમાં હોર્મોનલ થેરાપી છે એ મોસ્ટલી આપવામાં આવતી નથી। નેક્સ્ટ છે સિક્સ, જીન થેરાપી। તો કે જીન થેરાપી કેન્સરને અટકાવવા માટે થાય છે અને નેક્સ્ટ છે જીન થેરાપી આપવાથી વીક થઈ ગયેલ જીન રિપ્લેસમેન્ટ થાય છે અને કેન્સરનો ગ્રોથ અટકી શકે છે। તો કે કેન્સર સેલે બોડીમાં આવીને શું કર્યું હોય છે? આપણો જે જીન બનાવેલો છે RNA DNA છે એને કેવા કરી દીધા હોય છે? વીક કરી દીધા હોય છે। એટલે આપણે એને જીન થેરાપી આપીશું તો એના લીધે શું થઈ જશે? તો કે કોઈપણ પ્રકારના જે જીન હતા આપણા બોડીના એ જીન છે એ કેવા થઈ ગયા છે? એકદમ વીક થઈ ગયા છે। તો વીક થઈ ગયા છે તો આપણે એને જીન થેરાપી આપીશું તો એના જે શું થશે? જે જીન છે એ રિપ્લેસમેન્ટ કરશે, જેવા હતા એવા સ્ટ્રોંગ બની જશે અને એના લીધે શું થશે? તો કે કેન્સરનો ગ્રોથ છે એ અટકાવી શકાશે। નેક્સ્ટ 7 છે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન અને સ્ટીમ સેલ થેરાપી। તો કે આ થેરાપી એટલા માટે આપવામાં આવે છે કે ડિસ્ટ્રોય થઈ ગયેલ સ્ટીમ સેલ ફરી રિપ્લેસ થાય। તો આપણા બોડીમાં આવેલ સ્ટીમ સેલ છે કેવા થઈ ગયા છે? ડિસ્ટ્રોય થઈ ગયા છે। શું કામ? તો કે કેન્સર સેલ આપણા બોડીમાં એન્ટર થયા છે એને શું કર્યું હતું? તો કે આપણા બોડીના જે બધા સેલ છે એને ટાર્ગેટ બનાવ્યો હતો કે ઈ સેલ બી છે બોડીમાં નોર્મલ સેલ છે એને કેવું કરશે? એ કેન્સર સેલમાં ટ્રાન્સફર કરી દેશે। તો એનો જે ટાર્ગેટ હતો, તો આપણે બોન મેરો અથવા તો સ્ટીમ સેલ થેરાપી આપવાથી શું થશે? જે સ્ટીમ સેલ છે એ કેવા થઈ જશે? ફરીથી રિપ્લેસ થઈ જશે અને આપણા બોડીમાં ઇમ્યુનિટી પાવર કેવો થઈ જશે? વધી જશે। તો આ હતું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન અને સ્ટીમ સેલ થેરાપી। તો આજે આપણે ઇમ્યુનોથેરાપી જોઈ, હોર્મોનલ થેરાપી જોઈ, જીન થેરાપી જોઈ અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન એન્ડ સ્ટીમ સેલ થેરાપી જોઈ અને બોન મેરો જે ટ્રાન્સપ્લાન્ટેશન છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ ડિટેલમાં જોઈશું। આગળના ચેપ્ટરમાં આવે છે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન, જે આપણે ડિસ્કસ કરીશું ડિટેલમાં। તો આ હતું મેનેજમેન્ટ ઓફ ધ કેન્સર। એમાં આપણે કયા ટાઈપના જોયા? સર્જિકલ મેનેજમેન્ટ, રેડિયેશન મેનેજમેન્ટ, કિમોથેરાપી મેનેજમેન્ટ, ઇમ્યુનોથેરાપી મેનેજમેન્ટ, હોર્મોનલ થેરાપી મેનેજમેન્ટ, જીન થેરાપી મેનેજમેન્ટ અને સ્ટીમ સેલ થેરાપી। તો આ આપણું હતું મેનેજમેન્ટ ઓફ કેન્સર।